રાજકોટના 17મા રાજવી તરીકે યુવરાજ માંધાતાસિંહ જાડેજાની રાજવીઠાટથી રાજતિલક વિધિનો સમારોહ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવનું 30 જાન્યુઆરીએ સમાપન થશે. 4 દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે 4 થી 6 વાગે દેહશુદ્ધિ, 10 વિધિ સ્નાન, વિષ્ણુ પૂજન, પ્રાયશ્ચિત વગેરે કાર્યક્રમો યોજાશે. રાજકોટના રાજવીનો રંજિત વિલાસ પેલેસનો અંદરનો નજારો અલગ જ છે. પેલેસને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા સની પાસેથી. સની, 4 વાગી ચૂક્યા છે અને 4 થી 6 વાગે જે અલગ અલગ કાર્યક્રમો યોજાવાના છે, કયા કયા અલગ અલગ કાર્યક્રમો છે અને તેનું ખાસ શું મહત્વ રહેલું છે? ચોક્કસથી, જે રીતે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના જે રાજવી છે માતાતાસિંહજી રાજતિલક થવા જઈ રહ્યો છે. સીધા અહીંના દ્રશ્યો કે જ્યાં અત્યારે રાજકોટ ખાતે જે તેમને દેહ શુદ્ધિ યજ્ઞ છે તે આજે કરવાનો છે તે ચાલુ થઈ ચૂક્યો છે. 3 દિવસ છે તે આ કાર્યક્રમ છે તે ચાલવાનો છે. આવતીકાલથી તેઓ નગરયાત્રાએ નીકળશે, બાદમાં વિવિધ કાર્યક્રમો છે તે યોજાવાના છે. યજ્ઞો માધ્યમ તે બાદ રાજતિલક સાથે તેઓ રાજા બનશે. રાજકોટના 17મા રાજવી તરીકે તેઓને સ્થાન મળવાનું છે અને તે જ ના દ્રશ્યો સીધા કે અત્યારે દેશ સુધી યજ્ઞ છે તે રાજકોટના રાજવી પેલેસ ખાતે યોજવામાં આવે છે. રણજીત વિલા પેલેસ ખાતે 17મા રાજવી તરીકે તેઓ અત્યારે માધાતાસિંહજી છે તેઓ પોતાનું જે કાર્ય છે તે નિર્વાહ માટે અત્યારે આવી ચૂક્યા છે. સાથે સાથે જે હવન છે તે અત્યારે ચાલી રહ્યો છે. 50થી વધુ બ્રાહ્મણો દ્વારા જ્ઞાનોક વિધિની અત્યારે જે હવન છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે અને તમામ બ્રાહ્મણોની મદદથી અત્યારે જે હવનના જે કાર્યો છે તે થઈ રહ્યા છે. અને ચોક્કસથી જે રીતની આ 3 દિવસની વિધિ ચાલવાની છે, આવતીકાલે જે નગરયાત્રા થવાની છે તેમાં દેશ વિદેશથી મહેમાનો આવવાના છે. વિન્ટેજ કારો હોવાની છે. તમામ રાજકોટ વાસીઓ છે તે આ નગરયાત્રા નિહાળવાના છે. સૌથી મોટો કાર્યક્રમ છે આવતીકાલનો. બાદમાં 2 દિવસ જેવો મુખ્યમંત્રી સહિતના જે નેતાઓ છે તે પણ આવશે, કારણ કે જે રાજતિલક વિધિ થવાની છે. આ રાજતિલક વિધિને અત્યારે દ્રશ્યો કે જ્યાં અત્યારે રાજકોટના રણજીત પેલેસ ખાતે અત્યારે દેશ સુધિ યજ્ઞ છે તે થઈ રહ્યો છે. આ દેશ સુધિ યજ્ઞ બાદ આવતીકાલથી જે યજ્ઞ શરૂ થવાનો છે અને આ યજ્ઞ બાદ આવતીકાલે તેઓની નગરયાત્રા નીકળવાની છે. નગરયાત્રા બાદ રાજકોટ વાસીઓ મોટી સંખ્યામાં જોડાય અને જે નગરયાત્રા છે તે માનશે. અને ચોક્કસથી 3 દિવસ સુધીના આ વિવિધ કાર્યક્રમો છે તે અત્યારે રાજકોટ વાસીઓ રાજકોટના રણજીત પેલેસ ખાતે માણવાના છે. જી 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 જી, આભાર સની માહિતી આપવા બદલ. તો 4 વાગી ચૂક્યા છે અને 4 થી 6 વાગ્યા દરમિયાન દેહશુદ્ધિ, 10 વિધિ સ્નાન, વિષ્ણુ પૂજન, પ્રાયશ્ચિત વગેરે કાર્યક્રમો યોજાશે. રાજકોટના રાજવીનો રણજીત વિલાસ પેલેસનો અંદરનો નજારો અદભુત છે. પેલેસને સુંદર રીતે સજાવવામાં પણ આવ્યું છે. તો રાજવી પરિવારમાં રાજતિલક વિધિ, રાજતિલક વિધિનો એક અનેરું મહત્વ હોય છે. 28 જાન્યુઆરીથી શરૂ થશે રાજસૂય યજ્ઞ અને 50 બ્રાહ્મણો 3 દિવસ સુધી આહુતિ આપશે. તો રાજા મહારાજાઓની જે રીતભાત હોય છે તે પ્રમાણે આ આખો કાર્યક્રમ થવાનો છે. માંધાતાસિંહ વિન્ટેજ કારમાં મંદિર જશે અને સુંદર રીતે પેલેસને પણ સજાવવામાં આવ્યું છે.